मेरी माटी मेरा देश कार्यक्रम अंगे भाजपनुं विशेष आयोजन 27 ऑक्टोबरे रिवरफ्रंट पर राज्यकक्षानो कार्यक्रम योजाशे। भाजपना 156 धारासभ्योए तेमना विस्तारमांथी माटी एकठी करी कळश यात्रा योजी तमाम विस्तारमांथी माटी एकठी कराई। 29 ऑक्टोबरे गांधीनगरथी दिल्ली मोकलाशे माटीना कळश। प्रथम वखत इलेक्ट्रिक वाहनथी गांधीनगरथी दिल्ली सुधी यात्रा। शहीदोना सन्मानमां मेरी माटी मेरा देश कार्यक्रमने भव्य प्रतिसाद मळ्यो छे। राज्यकक्षाना कार्यक्रममां 1,82,000 लोको आवे तेवी संभावना। आवनार 27 તારીખે રાજ્યકક્ષાનો કાર્યક્રમ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાનાર છે અને ત્યારબાદ 27 તારીખ પછી ઇલેક્ટ્રિકલ વાહનોમાં 75 જેટલા વાહનમાં આ બધા જે ભેગા થયેલા કુંભ છે એને 29 તારીખે સવારે એ દિલ્હી ગાંધીનગરથી રવાના કરવામાં આવશે। આ એક વિશેષ આયોજન છે કે જેમાં તમામ ઇલેક્ટ્રિકલ વાહનોમાં આ કુંભ મૂકીને લઈ જવામાં આવશે। એનો એક રેકોર્ડ પણ થાય એટલા જ માટે 29મી સવારે નીકળશે અને 30મીએ દિલ્હી પહોંચશે। દિલ્હીનો કાર્યક્રમ 31મી તારીખે બપોર પછીનો છે અને ત્યાંથી એ પાછા આવે એમાં એક રેકોર્ડ થાય કે ઇલેક્ટ્રિકલ વાહનો સ્વાભાવિક રીતે શહેરોમાં વપરાય છે એ આજે ગુજરાતમાંથી ગાંધીનગરથી દિલ્હી સુધીની યાત્રા આ કુંભ લઈને કરનાર છે। આ પહેલીવાર આટલી લાંબી યાત્રામાં ઇલેક્ટ્રિક વાહનો જોડાશે। એટલે કે રવિવારે સવારમાં 9 કલાકે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેથી આ કળશ 75 ઇલેક્ટ્રિકલ વ્હીકલ કાર, 30 સીએનજી કાર અને 3 એલએનજી વ્હીકલના માધ્યમથી 30મી તારીખે સાંજે દિલ્હી ખાતે પહોંચવાના છે। 2,13,624 કિલોમીટરનો આ પ્રવાસ એ સમગ્ર દેશનું આ સૌથી મોટામાં મોટું એક્સપેડિશન છે। 1,100 જેટલા ટોટલ કિલોમીટરમાં 100 કિલોમીટરે ચાર્જિંગના પોઈન્ટની વ્યવસ્થા હોવા છતાં પણ સાથે સાથે મોબાઈલ ચાર્જિંગ સ્ટેશન પણ લઈને જવામાં આવશે। મેડિકલ ઇમરજન્સી માટેનું પણ વાહન સાથે રહેશે। ઇલેક્ટ્રિકલ કાર કોઈ જગ્યાએ રસ્તામાં ખોટકાય તો તેના માટેના પણ રિપેરિંગની વ્યવસ્થા રહેશે। બધી જ કારમાં ટ્યુબલેસ ટાયર હોવા છતાં એમાં પંક્ચર કરવાનું જરૂરિયાત પડે તો પંક્ચર કરી શકાય તે પ્રકારની પણ વ્યવસ્થા રાખવામાં આવેલી છે।